આપણે નેક્સ્ટ લેક્ચરમાં માનવના નિયમ આ બધા વિશે છે કે વાત કરી હતી. હવે આપણે છે આઠમા લેક્ચરની અંદર છે તે આજે આપણે પ્રકારો વિશે છે તે વાત કરશું. માંગની મૂલ્ય સાપેક્ષતાના છે પ્રકારો. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો વિશે આપણે વાત કરીએ. વસ્તુની કિંમતમાં ફેરફાર થતા વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એના પાંચ પ્રકારો છે એ પાડવામાં આવ્યા છે. જો અહીંયા કીધું છે કે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય એ વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો છે એ પાડવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારો છે એમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. આપણે પાંચે પાંચ પ્રકારોને લખીને જોઈએ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, બીજું સંપૂર્ણ અન, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અન સાપેક્ષ, ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષમાં, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ત્યાર પછી મૂલ્ય સાપેક્ષ માંગ, અને મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર આ પાંચ પ્રકારો છે એ આપણે પાડવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ લખ્યું છે ગણ દ્વારા એને દર્શાવ્યું છે. અનંત ગણ, જો એમાં બે ડેટા અને એ ઝીરો કર્યો છે તો આપણે ખ્યાલ જ છે. પછી પ્રિય એટલે પ્રાઇઝમાં છે એ મોટી છે, એક કરતાં એકમાં પ્રાઇઝ બરોબર છે, પ્રાઇઝ અને બે બરોબર આવે છે. એકમાં પ્રાઇઝ છે એ નાની આવે છે, એકમાં અનંત આવે છે. જો બધા શબ્દોને છે એ આપ્યું છે અહીંયા. પહેલાં આજે જે આપણે વાત કરવાના છે તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની જે વાત કરવાની છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એની અંદર એને કીધું છે ને ઇલેક્ટ્રિસિટી ઓફ ડિમાન્ડ. માંગ પ્રાઇઝ એ અનંત ગણમાં આવે છે, આ બે કહ્યું છે એટલે આને આપણે અનંત કહેશું. રેડી? અને આપણે શું કહેશું? અનંત. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીક, અહીંયા વાત કરી છે કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં છે એ અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુની માંગ કેવી હોય? અમાપ, અનંત. આ અનંતની નિશાની છે. આપણે એવું તો એને મદદ કરીએ તો લખ્યું છે અનંત, અનંત છે એ જોવા મળે છે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં છે. દાખલા તરીકે લખ્યું છે કે ટી વસ્તુની કિંમત 1% ઘટાડો થતાં તેની માંગમાં છે સતત વધારો થાય છે, અનંત ગણો વધારો થતો જોવા મળે છે. તો આવી માંગનો આંક છે એ કેવો હોય છે? અમાપ તરીકે ઓળખવામાં આવે છે. આ અનંત છે એ તરીકે ઓળખવામાં આવે છે. જો હવે સૂત્ર દ્વારા દર્શાવ્યું છે પ્રાઇઝ દ્વારા, માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં થતો ટકાવારીની અંદર આપણે ખ્યાલ છે કે એમાં કઈ કિંમત ટી છે એ આપી છે અને ઘટાડો કેટલો થયો તો કે 1, તો બરાબર એનું મૂલ્ય કેટલું મળે તો કે અનંત પ્રકારનું જોવા મળે છે. વસ્તુની કિંમત, વસ્તુની માંગ આકૃતિ દ્વારા દર્શાવી છે. પછી વસ્તુની માંગ અને વસ્તુની કિંમત છે કેવી હોઈ શકે છે?
ધરી દ્વારા x અને y ધરી દ્વારા આ y ધરી આ x ધરી અહીંયા વસ્તુની કિંમત આ વસ્તુની માંગ અહીંયા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો છે એ નિયમ જો તમે એવો છે એ જોવા મળે છે આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આપવામાં આ ખ્યાલ ઉપયોગી નીવડે છે આકૃતિ આપણે જોઈ હતી કે ડીડી માંગ રેખા જે ઢાળ આડી ધરીને સમાંતર છે તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમત વસ્તુની માંગમાં શું છે અનંત છે એ દર્શાવે છે આ રેખા ઊભી રહેશે નહીં અનંત રેખા છે આ ડીડી જે રેખા રહી છે એટલે અહીંયા પહેલો જ નિયમ છે માંગનું મૂલ્ય સાપેક્ષનો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર અનંત જોવા મળે છે ત્યાર પછી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં એમાં 0 થઈ જાય છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જ્યારે વસ્તુની કિંમત ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10% નો વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે સૂત્ર મુજબ એને વાત કરી છે મૂલ્ય અનપેક્ષ માંગને સૂત્ર મુજબની અંદર પ્રાઇસ ની અંદર જો ઘટાડો અહીંયા ઈ પ્રાઇસ ની અંદર છે ઘટાડાની વાત કરી છે માંગમાં થતો ફેરફાર ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એના વિશે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા કેવો હોય છે શૂન્ય હોય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા વાય ધરીને સમાંતર છે જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણનો ફેરફાર માંગમાં ફેરફાર લાવી શકાતો નથી એનો અર્થ એમ થાય છે કે વસ્તુની માંગ સ્થિર રહે છે આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે પણ ઓળખવામાં આવે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની જે વાય ધરી અને એક્સ ધરીમાં વસ્તુની કિંમત દર્શાવી છે એમાં જે કિંમતો દર્શાવી છે તેના વિશેની અહીં વાત કરી છે વાય અહીંયા ઓ અહીંયા એક્સ અહીંયા ડીડી માંગ રેખા અહીંયા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ વસ્તુની અહીંયા કિંમત અહીંયા વસ્તુની માંગ આ રીતનું છે એ દર્શાવવામાં આવ્યું છે ડીડી માંગ રેખા સંપૂર્ણ મૂલ્યને મૂલ્ય અનપેક્ષ માંગમાં શૂન્ય છે જોવા મળે છે અહીંયા આપણે બે પ્રકારો છે માંગની મૂલ્ય સાપેક્ષતાના જોયા ત્રીજા પ્રકારની છે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું કે એકમના મૂલ્ય સાપેક્ષ માંગ છે એ કોને કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે રાખીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એના ત્રણ પ્રકારો છે એને આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં છે એની વાત કરશું.